कच्छ कड़वा पाटीदार सतपंथ सनातन समाज शिवनगर डाकोर आयोजित निष्कलंकी नारायण भगवान ज्योति मंदिर एवं उमिया माताजी मंदिर प्राण प्रतिष्ठा महोत्सव नो छेला दिवसे दाताओना सन्मान साथे समापन करवामां आव्युं हतुं। शिवनगर डाकोर खातेना उत्सवमां पाटीदार समाजनी दीकरीओ अने जमाईओना सन्मान करवामां आव्या हता। साथे प्रथम दिवसे विष्णुयाग हवन यज्ञ मातृ पितृना पूजन साथे रास गरबानुं आयोजन करवामां आव्युं हतुं। त्रीजा अने अंतिम दिवसे धर्मसभामां प्रेरणापीठ पिराणाना गादी जगतगुरु सतपंथाचार्य ज्ञानेश्वर दासजी महाराजे कह्युं हतुं के मंदिरे जवाथी परमात्माना दर्शन थाय छे, भगवाननी भक्ति करो अनुभूति मळशे। आ पहेला शिवनगर डाकोर नानकड़ा गाम कच्छ कड़वा पाटीदार सतपंथ समाजना दाताओ स्वर्गीय सवगणभाई डायाभाई धोड़ू परिवार हस्ते कांतिभाई धोड़ू, रवजीभाई धोड़ू, जयंतीभाई धोड़ू, रमेशभाई धोड़ू, भाईलालभाई रामजियाणी, बाबूभाई रामजियाणी मुख्य भोजनना दाता तेमज नियाणीओ दान भेटना दाताओ मानकुआ धोड़ू परिवार रह्यो हतो। प्रवीणभाई रामजियाणी सहित विजयभाई भावाणी, प्रोफेसर एच बी पटेल, संतो महंतो जनार्दन हरजी महाराज, जयराम जी दासजी महाराज, दिव्यानंदजी महाराज, पंकज दासजी महाराज प्रमुख, देवजीभाई भावाणी, राजेशभाई पोकार, हरेशभाई रामजियाणी, सुरेशभाई पटेल सहितना अग्रणी उपस्थित रह्या हता। समग्र कार्यक्रमनुं संचालन रमेशभाई चौधरी अने कमलेशभाई पटेले कर्युं हतुं। एच बी पटेल अने भरतभाई भगते सौनो आभार मान्यो हतो। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજન થયું છે અને પિરાણા પીઠ પિરાણાના સજ્જન્ય નાનકદાસ મહારાજ હસ્તે અમારા ગામનો ઇતિહાસ, હું માનુકાનો વતની રવજીભાઈ સવગણભાઈ કડવા પાટીદાર ને માનુકાના ગામમાં કચ્છમાં અમે હતા ત્યારે અમે એવું થયું કે આપણે કચ્છમાં પાણી ખારા થઈ જાય છે, ઓછા થઈ જાય, વરસાદ ઓછો થાય એના કારણે આપણે નહેરના પાણી આવે નર્મદાના અને એ બાજુ આપણે વસવાટ કરીએ ને અમુક જણા સાબરકાંઠામાં પણ પાણી ઓછા હતા એ લોકો બધા અહીંયા આવ્યા, અહીં આજુબાજુ બધા જુદી જુદી જમીનો લીધી, બધા સંગઠન કરીને ભેગા આપણે કંપો બનાવીએ ત્યારે અમે કંપો બધા ભેગા થઈને પ્લોટિંગ કર્યું ને પછી અમે અમારા વડીલોની પરંપરા પ્રમાણે ગામની વચમાં અમે મંદિરની જગ્યા રાખીએ, અમે પહેલેથી અમે કંપનાને સ્થાપના કરી ત્યારે જ વસંતમાં મંદિરની જગ્યા રાખી હતી। એ અમે લગભગ 2005માં અમે આ કંપાનું આયોજન કર્યું ને પછી હમણાં સુધી ચાલતું હતું, પછી હવે બધાને યુવક મંડળને બધાને એવું થયું કે આપણે હવે ભગવાનનું ધામ બનાવીએ, એમ આપણે બધા બરોબર થઈ ગયા છીએ સત્સંગમાં, એટલે અમે આગલે વર્ષેથી ચાલુ કર્યું, એક વર્ષ થયું ને સ્થાપના કરી હતી, એક વર્ષથી પૂર્ણ થઈને આજે પૂર્ણાવધિ અમે પૂર્ણતાને આરે કરવા જઈ રહ્યા છીએ એમ। ધાર્મિક કાર્યક્રમ હતો, આપણા જ્ઞાનેશ્વર મહારાજ આવ્યા પિરાણા પીઠથી, બીજા જનાર્દનમાં આવ્યા, આ કચ્છ ગુજરાતમાંથી બધા માનતો આવ્યા, એના અમે પહેલાં જ સમય કર્યા ને વિષ્ણુયાગ હવન કર્યો ને આજે અમે પૂજા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યા ને જે દાતારો હતા એનો સન્માનનો પ્રોગ્રામ હતો એ બધો કરીને હજી આજે અમુક દાતારો રહી ગયા છે એનો સન્માન છે અને આજ બપોરે એની પૂર્ણાવતી છે। શિવનગર એટલે આમ તો એક ભાષામાં કહીએ તો એક નાનો કંપો કહી શકાય, આપણે બધાને જાણીને આશ્ચર્ય થશે કે અમારા કંપાની બહુ મોટી વસ્તી ન હોય ત્યારે ઘરનું ગામ કહી શકાય, એ ગામની અંદર નિષ્કલંકી નારાયણ અને મા ઉમિયાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રામજન્મ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં વિવિધ સંતન મહંતન વધાર્યા છે અને નિહાણીઓ જેને કુવાસી પણ કહેવામાં આવે છે કેટલાક સમાજની અંદર, એ કુવાસી દીકરીઓને દાન પૂર્ણ કરવામાં આવેલું હતું અને એની સાથે સાથે માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને સાથે સાથે ગાયોને પણ દાનભેટ જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું। સવિશેષ જણાવતો મને આનંદ એ થાય છે કે ભારતીય સંસ્કૃતિ અને કલ્ચર જેને કહીએ, સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ઉજાગર કરતો લોક ડાયરાનું આયોજન પણ આજ રાતના કરવામાં આવેલું છે। મારું નામ મુખી શ્રી હરેશભાઈ રમજીભાઈ ધોળું, ગામ શિવનગર। આજે મારા ગામમાં નારાયણ મા જ્યોતિ મંદિર તથા મા ઉમિયામાનું મંદિર પાંચમતા મહોત્સવ છે। આ કાર્યક્રમમાં સંત શંકરી જગતગુરુ શ્રી સત્પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર ધરણજી મહારાજ તથા મહામંડેશ્વર શ્રી જનાર્દન ધરણજી મહારાજ, મહામંડેશ્વર શ્રી જયરંદ મહારાજ, મહામંડેશ્વર દિવ્યાનંદ મહારાજ, પદાધિષ્ઠ ગુરુ ચંદુબાબા, રતિ બાબા તથા સર્વે સંપ્રદાયના હરિભક્ત સંતો તથા હરિભક્તો આજે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે ને આમ
અમારું આ શ્રીનગર ગામને પાવન કર્યું છે. આટલી સંખ્યામાં બહુ મોટી સંખ્યામાં શ્રીનગર હરિભક્તો આવે છે, એમને બહુ આનંદ થાય છે. બહુ ખુશીનો માહોલ આજે બધાના ગામજનોમાં બધા થયા છે, બધા આભાર માની છે.